સમાચારમાં વાત કરીએ તો જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીના પુતળાનું દહન કર્યું હતું, જેમાં કોંગ્રેસની ત્રણ મહિલાઓ હાથના ભાગે દાઝી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જીતુ વાઘાણીના નિવેદનને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં જીતુ વાઘાણી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. તેમજ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. મહિલા કાર્યકરોએ વાઘાણીના પુતળાનું દહન કર્યું હતું અને આ સમયે એક મહિલાએ પેટ્રોલ છાંટી દીવાસળી ચાપતા જ્વાળા ભભૂકી ઉઠી હતી, જે દરમિયાન હાથના ભાગે દાઝી ગઈ હતી. જો કે સદનસીબે મોટી જાનહાનિ થતા અટકી હતી. ખાસ ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન એ સર્વોચ્ચ સ્થાને છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ એવું નિવેદન કર્યું છે કે રાહુલ ગાંધીજીને જે ઝેડ સુરક્ષા આપી હતી એ સુરક્ષામાં જ્યારે એમની માતા એને દૂધ પીવડાવતી હતી ત્યારે પણ શું આ લોકો કમાન્ડો છે એ સાથે હતા, તો એ એક બીભત્સ ભાવ કહી શકાય એવો ભાવ છે. ત્યારે જે નારી કે ભારત છે એ નારીનું જે સન્માન કરે છે એના આ દીકરા તરીકે એટલે કે ભાજપના આ નેતાઓ જ્યારે એલફેલ બોલે છે ત્યારે સમગ્ર નારીનું એ અપમાન થયું છે. ત્યારે અમે મીડિયાના માધ્યમથી અને ધારાસભ્ય તરીકે અમે કલેક્ટરશ્રીને અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના જે પણ સર્વોચ્ચ સ્થાને નારીઓ બિરાજમાન છે એટલે કે જે અહીંના રાજકોટના મેયરશ્રી અને બધાને અમે આ જ રીતે આવેદન આપવાના છીએ. અને ખાસ આ જે આવેદન છે એ ગુજરાત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂરા ગુજરાત જિલ્લામાં અને જિલ્લા તાલુકા સહિત બધે આજના દિવસે આ 12 વાગે કાર્યક્રમ છે એ થયો છે. અને આના માધ્યમથી અમે જીતુભાઈ વાઘાણી છે એ સમગ્ર નારીની માફી માગીએ અને સાથે સાથે અમે ભારતીય જનતા પાર્ટીના જે શિરસ્ત નેતૃત્વ છે એને પણ કહીએ છીએ કે જો તમારા જે નેતાઓ છે એ આ રીતે હેલફેલ કરશે તો જરાય પણ સાખી લેવામાં નહીં આવે. અને સાથે સાથે જે પણ નારીઓ જે છે ભાજપમાં એને પણ અમે કહી છીએ કે જ્યારે આ રીતે નારીઓનું અપમાન કર્યું, કેમ કે હમણાં જ્યારે કચ્છનો કાંડ થયો ત્યારે પણ તમે નારીઓ છે એ ચૂપ રહ્યા. હમણાં જ તે કહેવામાં આવ્યું કે આ નારીઓ છે એ કચ્છની ખારેક છે ત્યારે પણ તમે ચૂપ રહ્યા, તો હવે નારીઓ તમારે ચૂપ રહેવાનું નથી. અને આ જે આવા લંપટ જે કહી શકાય એવા જે વ્યક્તિઓ છે એની સામે એક નારી તરીકે તમારે પણ આગળ આવવાનું છે. જ્યાં સુધી તમે ચૂપ રહેશો ત્યાં સુધી આ જે સિલસિલો છે એ ચાલુ રહેશે. ત્યારે એક રાજનીતિ તરીકે, કેમ કે રાજનીતિમાં હા સારા અને ખરાબ શબ્દ જે છે એ તમારી મર્યાદામાં બોલવાના છે, તો આ માટે થઈ અને મેં આવેદન પત્ર આપ્યું છે. સાથે સાથે આજનો અમારો આશ્ચર્યજનક કાર્યક્રમ પણ કર્યો છે અને આજના આ દિવસે અમે આપના માધ્યમથી જીતુભાઈ વાઘાણીના પત્નીને અમે સન્માન પત્ર આપીએ છીએ કે તમે આવી વ્યક્તિને આટલા વર્ષથી એટલે કે આ વ્યક્તિના તમે બાળકના માતા પણ બન્યા છો ત્યારે અમે તમારું સન્માન કરીએ છીએ કે એક નારી તરીકે તમે તમારું જે જીવન છે એ આ પુરુષને તમે સમર્પણ કર્યું છે, તો અમે એક નારી તરીકે આપનું સન્માન કરીએ છીએ. નરેન્દ્ર પીઠિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ રાજકોટ.